નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આશા રાખું છું તમે બધા મજામાં હશો. આજે વિડીયો બનાવવાની કંઈક શરૂઆત મોડી કરી છે, કારણ કે તૈયાર થઈ ગઈ છું. સવારે કામકાજ પતાવ્યું નિરાંતે, અને એમ થયું આજે રસોઈનો તો કાંઈ વિડીયો કરવો નથી. અને આજે જવું છે બારે, ખાસ પત્રિકા આપવા માટે. એમાં અમારા એક જેઠ જામથલા રહે છે, જે પહેલાં પણ એક વખત વાત કરેલી કે મારા મોટા બાપુજીને દત્તક આપેલા છે મારા સાસુ સસરાએ, તો એ જેઠાણીને મળવા જઈ રહ્યા છીએ, એમને પત્રિકા આપવા જઈ રહ્યા છીએ, તો એ પણ તમને બતાવશું. અને ગઈકાલ સાંજે એક વિડીયો બનાવ્યો હતો, એ તમને પાછળ આપું છું, કારણ કે ગઈકાલે નાખી નથી શકાયો, પહેલાં એડિટિંગ થઈ ગયું હતું, જેમાં અમારું પરિવાર સાથે બેસીને જે પત્રિકા લખે એ વિડીયો છે, તમે જોઈ લેજો. અને પાછળ એક વિડીયો એ પણ આપીશ કે ગઈકાલે જે મેં નાખ્યા ખરીદીમાં ગઢચોરાઉ જ્યાંથી લીધું, ને એના બધાએ ઘણી બધી કમેન્ટ આવી છે કે એમના એડ્રેસ આપો, વાત આપો, એમના ફોન નંબર આપો, તો એનો વિડીયો તમને આપું છું. એમાં પૂરેપૂરું એડ્રેસ પણ છે અને ફોન નંબર પણ છે, એટલે તમે એમને મળી પણ શકશો અને બધું થઈ શકશે. પૂરેપૂરો એડ્રેસનો પાછળ વિડીયો આપું છું, તો તમે આ વિડીયો છેલ્લે સુધી જોશો. બે ત્રણ કટકા કરીને, એડિટિંગ કરીને એક સરસ મજાનો વિડીયો તમને જોવા મળશે. હમણાં જઈ રહ્યા છીએ અમે લુડવા અને જામથડા. લુડવા મારા ઘરવાળા શ્રી ઈશ્વરલાલના મિત્ર છે, ખાસ દિનેશભાઈને મળવા જઈ રહ્યા છીએ. જૂનું ઘર છે ત્યાં જોઈ આવી, લગ્ન માટે તમે પહેલાં પણ બતાવ્યો ત્યાં શું વ્યવસ્થા કરવી પડશે એ પણ જોઈ લઈએ, અને મળી આવી જામથડા. તો ચલો અહીંથી વિડીયોની થઈ છે શરૂઆત. મારે જે ઘણચોરાની તમને વાત કરી ને, તો જ્યાં ઘણચોરા લીધા ને એનું નામ છે પ્રિયા સારી. કાલે ઘણી બધી કમેન્ટ આવી હતી કે એમનો એડ્રેસ આપો, દુકાન ક્યાં છે, કેવું છે, અમને ઘણાને લેવું છે. ને આજે વોટ્સએપ પર જેમની વાત થઈ, એ વોટ્સએપ પર મેસેજ પણ આવ્યા ને મને ડાયરેક્ટ ફોન પણ આવ્યા, જે સગા સંબંધી ઓળખતા હતા એમને, અને ઘણા કોમેન્ટ્રીમાંથી ફોન લઈને પણ ફોન આવ્યા કે બેના ક્યાં દુકાન આવી છે. તો પ્રિયા સારી જ ભરતવાલા રવિભાઈ, રવિભાઈ એમનું નામ છે ને, ભરતવાલા નામે ઓળખાય છે. મોતી બજાર, સરાફ બજાર અને સોની બજારની બાજુમાં છે, ભુજ કચ્છમાં. અને એના મોબાઈલ નંબર છે 98250 19879 58 000 74. અને ઈમેલ એડ્રેસ પણ આપ્યું છે, એમાં તમે જોઈ શકો છો. તો મળી ગયું ને આજ તમને એડ્રેસ? આવું કંઈ લાગે તો ફરી કમેન્ટમાં કહેજો, કોઈ વિડીયોમાં કંઈ જરૂર લાગે ને ના સમજાય તો બીજા વિડીયોમાં આપી દઈશ, બરાબર ને? આગળ વધીએ હજી બીજા વિડીયો તરફ. પત્રિકા લખાવવાની તૈયારી થઈ ગઈ છે, હજી ભાઈઓ આવવાના બાકી છે. કોણ આવે છે તમને ઓળખાણ કરાવીશ આગળ. અનિલ તૈયારી કરી આપતો આવે, કેતનભાઈ લખતા જાય, આ બાજુ હેતલના પણ ખૂબ અક્ષર સારા છે એટલે એ પણ લખતી જાય છે. હજી પરિવારના લોકો આવશે હમણાં જ. તો મિત્રો જોયું ને, તમને કીધું ને હમણાં જ પરિવાર આવી જશે, ભેગું તો કરાઈ ગયું ને મારું ઘર છે ને, એકદમ ખુશીનો માહોલ. જઈ નીકળે જો ને કેટલી ખુશી થાય, આંખ ઊંચા નીચા, મારા ભાઈ ના લગ્ન, મારા કાકા ના લગ્ન. હે જઈ બાજુમાં બીજા જેટ ને તમે ઓળખો છો, મણિલાલભાઈ, અમારા કેતનભાઈ હાર્દિકભાઈ નો આજે જન્મદિવસ છે, હેપી બર્થડે. હાર્દિકભાઈ નો જન્મદિવસ છે અને આ છે અનિલ, એને તમે ઓળખો, અને આ છે બીજો મારો અંકિત. અંકિતભાઈ આ રહ્યો, આ લાગણી, આ પ્રેમ, આ ઉત્સાહ એ મજા આપી રહ્યો છે અમને. અને આ છે મારા પુરુષોત્તમભાઈ નો દીકરો, દુઃખ સાથે કહી કે મારા પુરુષોત્તમભાઈ હાજર નથી, પણ ખંભે ખંભા બિલાડી પર એવા દીકરા છે અમારી પાસે, અને પત્રિકાઓ લખી રહ્યા છે. અમારા કુટુંબની આ એક પ્રથા છે,
કેકેપી સમાજ આખીમાં કદાચ આવી પ્રથા નહીં હોય, પણ ધોળું પરિવાર છે જે જામથરા છે એની અમારી પ્રથા છે કે પરિવાર ભેગો થઈને પત્રિકા લખે. લખવા વાળા ભલે બે જણ હોય પણ પરિવાર આખો બેસે. અહીં ભૂજ રહી છીએ, બેઠલા છીએ, પણ જામથરા આટલું મોટું વિશાળ પરિવાર છે. ક્યારેક તમને એના દર્શન કરાવી અને એક સાતમના આણામાં મેં તમને બતાવ્યા પણ હતા, સમજો ને, 15-20 જણા બેસ્યા અને જે મજાક મસ્તી કરે ને પાડોશીને ખબર પડે કે આજ અમને ઘરે લગ્ન આવ્યા છે, કઈ ભેગા થઈ રહ્યા છે. તો જોતા જાઓ આગળની પણ કામગીરી તમને બતાવી જઈશ. તો આવી ગયા છીએ અમે જામથડાની વાડીમાં અને સામે આવી ગયા છીએ અમારા જેઠ હંસરાજભાઈ છે, જે અમારા કાકા જેઠ થયા અને એમની વાડી છે. પાણી આવી ગયા છે, મળવા આવ્યા છીએ. મુંબઈ જવાના છે એટલે પત્રિકા આપવી છે એટલે વાત કરી લઈએ. અને તમને જેમ પહેલાં પણ વાત કરી અને છેલ્લા આના પછી જે વિડીયો આપીશ ને એમાં તમને દેખાશે કે જે ભાઈઓનો પ્રેમ છે ને, જે પત્રિકા લખવા માટે આવ્યા હતા એ જ પ્રેમ અહીં છે, પણ દૂર થઈ ગયા છીએ એટલે. તો મળી લઈએ હંસરાજભાઈને. મારા સસરા ને 6 ભાઈ હતા, 6 ભાઈ નથી હાજર અને 4 પાછી દેરાણી જેઠાણી પણ નથી. મારા સાસુ, મોટા સાસુ, બીજા કાકીજી અને 2 જ કાકી અમારી માટે છે, જે અમારા શું કહેવાય વડલો અમારો. આ વડના 6 અમારી માટે જે છે એ 2 કાકી છે જે આશીર્વાદ આપી શકે એ તમને બતાવી રહી છું. લગ્નની વાત કરવા આવ્યા છીએ, પત્રિકા આપવા આવ્યા છીએ, તમે જોઈ શકો છો. મુંબઈ ની પત્રિકા હું આપી રહ્યા છીએ કે મુંબઈ જવાના છે ભાઈ, તો ક્યારે જશે હંસરતભાઈ. હંસરતભાઈ ના ઘરે થી ભાભી જે વાડી પાણી વાળતા હતા તમને બતાવ્યા હતા ને એ, તેમને પત્રિકાઓ આપી દઈ પહોંચતી થાય જેથી દરેક વ્યક્તિ આવવાનું વિચારતા થાય. વાલજી બાપાવાળા ત્યાં તો ત્યાં પહોંચી જાય ને, તમારે રાખો તો ભલે, દીપક ને મૂકી દો તો ભલે, જે કરવું એમ. વચ્ચે બાયપાસ આવવાની જગ્યા આવે ને એટલે જો અમારા સામે દેખાય છે એ અમારા જેઠાણી છે, આમ તો મારા બેન થાય સેંગાણીના દીકરી. અને મને છે ને પેલા 7મનો મેં આણું કર્યું ત્યારે મને કહેતા મારો વિડીયો લઈ જ, એટલે એનો સ્પેશિયલ આજ વિડીયો લઉં છું મારા જેઠાણીનો. એટલે કહેતા હતા તો અમારા બેન થાય એટલે માથે હાથ પહેરેલા જોઈ ને, બાકી સાસરા નમાયા રાખે બધી. જો જેઠાણી હશે બધી ટકી લાગવું પડશે. આમ જેઠાણી છે પણ બેન છે, શું કે સેંગાણી માં દીકરી છે. હવે આ કે બી સમાજમાં લગભગ હિન્દુ સમાજમાં આવું હોય છે કે શું કે અટક ની દીકરીઓ, નોખ ની દીકરીઓ, દીકરી ગણાય. આ છે અમારા લીલાબેન અને એ પણ મારા જેઠાણી થાય. ઇનામ આવશે તમને પોતો પડશે મારો કીધું પોતરા બધા. ત્રણે
તો આપી દઈએ અહીંયા પત્રિકા હું આ છે આપણા ધનમિલ ની મુંબઈ પહોંચાડીએ પહોંચાડી દેજો સમયસર દીકરી પહોંચી આવે મજા આવે ને એ છે ને ગામડામાં આપણા છોરાઓની વિનોદની ને એમની ત્યાં પહોંચાડી દેજો બરાબર ને એટલે બધાને ખબર પડવા માંડે કે આ ત્રણું આવે ને આપણે પહોંચવું પડશે સમયસર બધા પહોંચતા થાય મુંબઈ વાળા બાર વાળા ટિકિટ લેતા થાય એટલે કીધું જાણ કરીએ બધાને આવી જાઓ સંકેતભાઈ જયંતિભાઈ ધોળુના ઘરવાળા સદ્યાબેન અને જેઠની બહુ એટલે ભત્રીજા બહુ કહેવાય ને અને માન બહુ મળ્યું આ પરિવારમાં સન્માન બહુ મળ્યું બહુ મેળવ્યું આમ આ મળું તો એમ થાય ખુશી થાય જેઠાણી મળું તો ગમે કહી શકું હસી બેઠે નમાવોરા એને કહી શકું એ નમ છે ને ના ના એને હાથ પીવે દીકરી હોય ને બધું ધન્યવાદ ધન્યવાદ ના રે ના ના પગે લાગવું નથી ઓળખાણ કરાવી દઉં આ લગ્ન ની તૈયારી સાથે થઈ રહી છે તૈયારી જો અમારા બંને હશે જોયે ને આ અમારા લુડવા પાટીદાર સમાજ ના પ્રમુખ છે ભગવાનજીભાઈ વેલાણી અને આ બાજુ રહ્યા અમારા સુભાષભાઈ પોકાર નમસ્તે કેમ છો એકદમ મજા મજામાં જો આ બધા બેનપણી કયો બેન કયો કે જ્યારે સરપંચ હતી ત્યારે ખૂબ એમની સાથે મેં કામ કર્યું આનંદ માણ્યો છે આ બધા લોકો સાથે તો તમને બતાવી રહી છું મારું લુડવા ગામ અને ગિરીશભાઈને કામ સોંપ્યું છે દ્રષ્ટિબેનના આણાના બ્લાઉઝ સીવવાનું તો જોઈ લો તમને પણ બતાવી દઉં બરાબર ને પરિવારમાં એક જ દિયર છે બાકી પાછી નો દ્રષ્ટિ ને અનિલ નો કાકા જ છે જે હોય કાકા ને કહી શકાય કાકી ની બતાવી શકું આજે કાકી ને એમ થાય મને ના બતાવો નાઇટ ડ્રેસ માં છું તો કાકી ની બતાવી બરાબર ને બીજો બતાવું તમને હર્ષ એનો દીકરો અહીંની લુડવાની જે કંઈ કામગીરી હશે ને દિનેશભાઈને સોંપવી પડશે એટલે એ માથા પર ભાર લઈને દિનેશભાઈનો નાનો દીકરો મોટો અનિલનો તો મિત્ર થાય અને એ છે મુંદ્રા હા એ ત્યાં મુંદ્રા છે એટલે આપણે એમના ઘરે આવ્યા છીએ પત્રિકા આપી રહ્યા છીએ આ હર્ષની ઓળખાણ આપું તો એને બી કર્યું છે ઇલેક્ટ્રિકલ્સમાં કોઈ કન્યા આવો તો કહેજો હો એ નથી કહેતો હું કહું છું કારણ કે ભત્રીજો કુમારો બેઠો એટલે એમ થાય ને કે ક્યાંક કરીએ અને વેલસેટ પરિવારમાંથી તમને આમાંથી બતાવી રહ્યું છે મારા ફોલોઅર્સ જોજો અને કંઈક કરજો જમવાનું કે છે જમવું નથી જવું છે હમણાં ભૂજ એટલે કરી છે નાસ્તો નાસ્તો કરીને નીકળી જાઉં છું પણ રસ્તામાં હું વિડીયો કરીશ એડિટિંગ એટલે અહીં કરું છું વિડીયાનું એન્ડિંગ આખો વિડીયો કટકે કટકે ભેગો કરે છો પણ તમને કેવો લાગે મને જરૂર કમેન્ટમાં કહેજો ફરી મળીશું નવા વિડીયા સાથે નવી મુલાકાત સાથે અને સંપૂર્ણ લગ્નની તૈયારીમાં ઓળ ગોળ છું એટલે કાંઈ ક્ષતિ રહે તો ક્ષમા કરી અને વિડીયોને જોતા રહેજો અને શેર કરતા રહેજો ધન્યવાદ